હા કે પહેલાં આપણે શું કરીએ કે પહેલાં આપણે બધે બધા હું તમને નેશનલ હ્યુમન રાઇટ કમિશન પછી સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન આ બધે બધું ચલાવી દઉં અને એની પછી જે છે એ હ્યુમન રાઇટ એટલે શું નોલું પહેલું કઈ રીતે આવ્યું અને પછી એના જેટલા પણ ક્વેશ્ચન પૂછાયેલા છે એ બધા ડિસ્કસ કરીએ એટલે પહેલાં ટોપિક થિયરી જોઈ લઈએ પછી એમસીક્યુ પણ હારે હારે જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જાય બરાબર ચલો તો સૌથી પહેલાં ટોપિક એવું કહે છે કે ભાઈ નેશનલ હ્યુમન રાઇટ કમિશન પણ એની પહેલાં આપણે વાતચીત કરીએ કે હ્યુમન રાઇટ એટલે શું તો કે હ્યુમન રાઇટ માનવ અધિકાર જે છે ને આ એક નેચરલ રાઇટ છે એટલે કે કુદરતી અધિકાર છે કુદરતી અધિકાર એટલે કે માનવને જન્મતાની સાથે જ મળી જાય એવું નહીં કે બીજી અલગ અલગ રીતે મળે જેમ કે આપણો ફંડામેન્ટલ રાઇટ જે છે મૂળભૂત અધિકાર તો એ તો બંધારણ લાગુ થયું પછી મેળ્યા એની પહેલાં મળતા ન હતા ફંડામેન્ટલ રાઇટની અંદર રીતે બીજી અમુક વાત કરીએ તો અમુક અધિકારો એવા છે અમુક અધિકારો એવા છે કે જે માત્ર નાગરિકોને જ મળે વિદેશી નાગરિકોને ન મળે અમુક અધિકારો એવા છે કે જે દરેક વ્યક્તિને મળે તો એ બધું આપણે અહીંયા જે છે એ જોવું પડે એટલે ઇન આપણે આના આધારે શું સેમ જ તો કે હ્યુમન રાઇટ એટલે શું તો કે હ્યુમન રાઇટ એટલે માનવ અધિકાર આ કેવો રાઈટ છે તો કે નેચરલ કુદરતી અધિકાર છે અને માનવને જન્મતાની સાથે જ મળી જાય પ્રશ્ન પૂછી જશે નીચેનામાંથી કયો અધિકાર એ મા જે છે એ નેચરલ રાઇટ છે અથવા હ્યુમન રાઇટ એ કેવો અધિકાર છે તો નેચરલ રાઇટ છે કુદરતી બરાબર એ કોઈને આપવાની જરૂર ન પડે જન્મતાની સાથે જ મળી જાય એમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ ચાલે નહીં સ્ત્રી પુરુષ જાતિ જ્ઞાતિ વંશ ગમે હોય આફ્રિકન હોય કે યુરોપિયન હોય કે ગોરા કાળા ગમે હોય એનાથી કોઈ લેવા દેવાય નેચરલ રાઇટ છે બરાબર તો બે ત્રણ વાક્ય કીધા વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે જે તે સમયે વિશ્વની અંદર હ્યુમન રાઇટ્સની માંગ જે છે એ ઉઠેલી હતી હ્યુમન રાઇટ્સ જે છે એની માંગ શા માટે ઉઠેલી હતી કારણ કે જે તે સમયે સ્લેવરી ગુલામી પ્રથા બોન્ડેડ લેબર વેઠ પ્રથા લોકોને ગુલામ બનાવી દેતા હતા માણસોની લેવેજ કરતા હતા આવું બધું કરતા હતા એટલે વિશ્વની અંદર આ માંગ ઉઠી અને જે તે સમયે યુનાઇટેડ નેશન્સ જનરલ જનરલ એસેમ્બલી સંયુક્ત રાષ્ટ્ર જે છે એણે પણ એક યુનિવર્સલ યુનિવર્સલને ગુજરાતીમાં કહેવાય સાર્વત્રિક એટલે કે બધા જ દેશો માટે યુનિવર્સલ ડિક્લેરેશન યુનાઇટેડ નેશન્સ યુનિવર્સલ ડિક્લેરેશન ઓન હ્યુમન રાઇટ્સ આવું એક ચાલુ કર્યું યુ એન યુ ડીએચઆર ડીએચઆર એટલે કે યુનાઇટેડ નેશન્સ યુનિવર્સલ ડિક્લેરેશન ઓન ઓન હ્યુમન રાઇટ્સ સંયુક્ત રાષ્ટ્રએ સાર્વત્રિક સાર્વત્રિક પ્રકારનું એક જાહેરનામું અથવા એક પત્રિકા એક બધું બહાર પાડ્યું કે જેની અંદર હ્યુમન રાઇટ્સ છે એની ચર્ચા કરેલી હતી ઓકે ખ્યાલ આવ્યો પહેલાં તો આટલી વસ્તુ અને પછી સમગ્ર વિશ્વની અંદર હ્યુમન રાઇટનો દોર જે છે ચાલુ થયો આપણે ઓગણીસો નેવની અંદર એલપીજી પોલિસી અપનાવી તો એમાં આપણે વૈશ્વિકીકરણનો ભાગ બની ગયા તો આપણે પણ કીધું કે ભાઈ વિશ્વમાં આવું ચાલે છે તો કે હાલો આપણે જે કામ કરી આપણે પણ આપ નહીં લઈએ એટલે આપણે ઓગણીસ સો અંદર ઓગણીસો નેવના ત્રણ વર્ષ પછી ઓગણીસસો ત્રાણુંની અંદર આપણે જે છે એ એક્ટ કાયદા દ્વારા જે છે એ આવો એક કાયદો બનાવી દીધો નેશનલ હ્યુમન રાઇટ કમિશન સ્થાપવાનો ખ્યાલ આવ્યો કે ન આવ્યો ફરીથી અત્યાર સુધી મેં તમને શું સમજાવ્યું કે હ્યુમન રાઇટ એ એક માનવ અધિકાર છે આ એક આ નેચરલ રાઇટ છે જન્મતાની સાથે જ મળી જાય કોઈ પણ પ્રકારનો ભેદભાવ હોય ને સમગ્ર વિશ્વની અંદર જે તે સમયે ગુલામી વ્યવસ્થા ગુલામ પ્રથા વેટ પ્રથા બોન્ડેડ લેબર સ્લેવરી આવું બધું ચાલતું હતું એને ડામવા માટે સમગ્ર વિશ્વની અંદર હ્યુમન રાઇટની લહેર જે છે એ લાગુ પડી એના કારણે યુનાઇટેડ નેશન્સે જનરલ એસેમ્બલી હતી એણે ડિક્લેરેશન એક બહાર પડ્યું અને વિશ્વના બધા દેશોને એવું કીધું કે તમે પણ આને આની માટેના કાયદા બનાવો તો ભારતે પણ ઓગણીસો ત્રણુંની અંદર આવો એક કાયદો બને ખ્યાલ આવ્યો તો આપણે જે કાયદો બને એ કાયદાનું નામ હતું પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ ઓગણીસો પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ એક્ટ કાયદાનું નામ શું હતું કાયદાનું નામ હતું પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ બરાબર પી ફરા પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ આ પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ એક્ટ ઓગણીસો ત્રાણુંમાં બન્યો એના અંતર્ગત આપણે ત્રણ વસ્તુની જોગવાઈ કરી પહેલી વસ્તુ શું તો કે એનએચઆરસી બનાવવામાં આવશે નેશનલ હ્યુમન રાઇટ કમિશન બનાવવામાં આવશે એટલે કે રાષ્ટ્રીય લેવલનું એક કમિશન બનાવવામાં આવશે બીજી વસ્તુ શું કરી તો કે સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન બનાવવામાં આવશે રાજ્ય હ્યુમન રાઇટ કમિશન બનાવવામાં આવશે ત્રીજું શું કે હ્યુમન રાઇટ કોર્ટ બનાવવામાં આવશે હ્યુમન રાઇટ્સ કોર્ટ કારણ કે હ્યુમન રાઇટનું વાયોલેશન થાય છે બરાબર હાલો એ તો થઈ ગયા પણ હવે એનું વાયોલેશન થાય તો એને સજા આપવા માટે કે બધા માટે કોઈટ તો બનાવવી પડશે હા એટલે ત્રણ વસ્તુ બનાવવાની વાત કરી સૌથી પહેલાં ઓગણીસો માં આપણે કાયદો બનાવ્યો એ કાયદાની અંદર એવી જોગવાઈ કરી કે આપણે ત્રણ ઇન્સ્ટિટ્યુશન ત્રણ સંસ્થા બનાવશું કઈ કઈ ત્રણ સંસ્થા એનએચઆરસી એસએચઆરસી અને એચઆરસી હ્યુમન રાઇટ કોઈટ બરાબર ખ્યાલ આવી ગયો આ વસ્તુ પૂછાઈ જશે વિચારવાળા વાક્યમાં કે ગમી આ કે શું બનાવ્યું હતું શું નતું બનાવ્યું ક્યારે બનાવ્યું ઓકે બીજું ચાલો હવે મારો પહેલો પ્રશ્ન એ કે જે નેશનલ હ્યુમન રાઇટ કમિશન એ કેવી બોડી છે સ્ટેચ્યુટરી બોડી કોન્સ્ટિટ્યુશનલ બોડી એક્ઝિક્યુટિવ બોડી કે એક પણ નહીં યસ રાઈટ આ કેવી છે સ્ટેચ્યુટરી બોડી છે વૈધાનિક સંસ્થા છે કારણ કે કાયદા દ્વારા બનેલી છે સંસદના પાર્લામેન્ટના લેજિસ્લેચરના કાયદા દ્વારા બનેલી છે ઓગણીસો ત્રણના એવી જ રીતે એસએચઆરસી એ પણ કેવી છે કાયદાવાળી બોડી છે હવે આનું કામ શું છે એ બધું આપણે જોઈએ કામ ધંધો નહીં બધું તો આ કમિશનનું પહેલાં પહેલાં તો મુખ્ય કાર્ય છે હ્યુમન રાઇટ્સ માનવ અધિકારોનું સંરક્ષણ કરવાનું એ એક રીતે કહી શકાય કે વોચ ડોગ ઓફ ધ હ્યુમન રાઇટ્સ વોચ ડોગ એટલે કે દેખરેખ રાખે છે સંરક્ષણ કરે છે ડોગ કુતરો શું કરે આપણા ઘરનું રક્ષણ કરે બધું રક્ષણ કરે વોચ એટલે દેખરેખ રાખે બરાબર તો હ્યુમન રાઇટની અંદર ગમે એ કામ ધંધો હોય હ્યુમન રાઇટ ગમે આવે તો તરત ચર્ચામાં કોણ આવી જાય હ્યુમન રાઇટ કમિશન રાજ્યનું અને કેન્દ્રનું બને ઓકે સમગ્ર ભારતની અંદર હ્યુમન રાઇટનું દેખરેખ રાખવાનું કામ એની સર્વોચ્ચ સંસ્થા હોય તો એ એનએચ તો કે હ્યુમન રાઇટમાં કઈ કઈ વસ્તુઓને આ ધ્યાને લે તો કે લાઈફ કોઈનું જીવન કોઈની લિબર્ટી સ્વતંત્રતા ઇક્વાલિટી સમાનતા ડિગ્નિટી ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ ડિગ્નિટી એટલે કે મહાનતા અથવા તો જે તે વ્યક્તિ જે છે એ ગૌરવપૂર્ણ જીવન જીવી શકતો હોવો જોઈએ કારણ કે કોઈને તિરસ્કાર ન કરવામાં આવતો હોય તિરસ્કારકૃત વર્તન ન કરવામાં આવતું હોય એ વધુ જોવામાં આવે એટલે કે માનવ અધિકારોનું ઉલ્લંઘન ન થવું જોઈએ બરાબર હવે બીજી વસ્તુ આ બધું બનાવી દીધું કાયદા અંતર્ગત તો હવે સમજીએ કે હવે આપણે ડાયરેક્ટ એનએચઆરસી નેશનલ હ્યુમન રાઇટ કમિશનની વાત કરીએ તો નેશનલ હ્યુમન રાઇટ કમિશન રાષ્ટ્રીય લેવલનું જે છે એના ઓબ્જેક્ટિવ એના ઉદ્દેશ્ય શું છે એના ઓબ્જેક્ટિવ શું છે તો પહેલાં પહેલું તો એક ઇન્સ્ટિટ્યુશન એક સંસ્થા બનાવવામાં આવે એક ઇન્સ્ટિટ્યુશન એક સંસ્થા બની ગઈ તો હવે આ સંસ્થા જે છે એ આ બધું કામ કરશે હ્યુમન રાઇટને જાળવવાનું એ બધું બરાબર બીજું શું કરશે પહેલું કામ શું કરશે પહેલું તો શું કે એક ઇન્સ્ટિટ્યુશન બનાવી દીધી એ એક કામ બરાબર હવે હ્યુમન રાઇટ આખા ભારતની અંદર જાળવવાનું દેખરેખ રાખવાનું એની બાબતે અવેરનેસ જાગૃતિ ફેલાવવાનું એ બધું કામ કરશે બીજું શું કામ કરશે બીજું એ કામ કરશે કે કોઈ જગ્યાએ હ્યુમન રાઇટનું એલિગેશન લાગેલું છે આરોપ લાગેલો છે તો એની તપાસ કરવાનું કામ પણ કરશે એટલે કે ઇન્ક્વાયરી કરવાનું કામ કરશે ખ્યાલ આવ્યો હ્યુમન રાઇટ કમિશન આજે એક ઇન્સ્ટિટ્યુશન એક સંસ્થા બનાવી દીધી તો એ બીજું કામ શું કરશે કોઈ જગ્યાએ એલિગેશન લાગેલું છે તો એની ઇન્ક્વાયરી તપાસ કરવાનું કામ કરશે પ્રશ્ન વિધાનવાડા વાક્યમાં પૂછાઈ જશે બરાબર તો આ એમના બે મુખ્ય કાર્ય છે ફરીથી સમજો એક ઇન્સ્ટિટ્યુશન બરાબર એક ઇન્સ્ટિટ્યુશન બનાવી દીધું એનએચઆરસી પછી ગમે આ ઇન્કવાયરી તપાસ કરવા માટેનું એ બધું કામ આ બધું કરશે બરાબર હવે આપણે સમજીએ કે આનું સંરચના કેવી છે આની કમ્પોઝિશન કેવી છે આની કમ્પોઝિશન કેવી છે તો પહેલાં પહેલાં તો આ મલ્ટીમેમ્બર બોડી છે મલ્ટીમેમ્બર બોડી એટલે કે એક કરતાં વધુ સભ્ય ધરાવે છે એટલે કે વન પ્લસ ફાઇવ વન પ્લસ ફાઇવનો મતલબ શું થાય આટલા સભ્ય ધરાવે છે વન પ્લસ ફાઇવ એટલે કે એક ચેરમેન અને પાંચ સભ્ય કુલ છ જણા ધરાવે છે પણ આપણે ક્યારેય એવું યાદ નહીં રાખવાનું ગમે બોડી હોય તો આપણે આવી રીતે યાદ રાખવાનું વન પ્લસ ફાઇવ વન પ્લસ ફાઇવ એટલે કે એક ચેરમેન અને પાંચ સભ્ય વન પ્લસ ફાઇવ ધરાવે છે ઓકે ખ્યાલ આવ્યો હવે આના ચેરમેન કોણ હોવા જોઈએ તો આના ચેરમેન જે છે એ જે તે સમયે એવું હતું કે સુપ્રીમ કોર્ટના સુપ્રીમ કોર્ટના સુપ્રીમ કોર્ટ જે છે એના રિટાયર્ડ ચીફ જસ્ટિસ હોવા જોઈએ ચીફ જસ્ટિસ એટલે કે ચીફ જસ્ટિસ મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ પરંતુ બે હજાર ઓગણીસની અંદર કાયદાની અંદર સુધારો કરી અને સુધારો કરી અને એવું નક્કી કરી નાખ્યું કે ખાલી ચીફ જસ્ટિસ હોવા જરૂરી નથી સુપ્રીમ કોર્ટના ખાલી ન્યાયાધીશ હશે તો પણ ચાલશે હવે અહીંયા પહેલાં આપણે એ કન્ફ્યુઝન થોડું દૂર કરી લઈએ અત્યારે આપણે સુપ્રીમ કોર્ટમાં તેત્રીસ જજ છે અત્યારે સુપ્રીમ કોર્ટમાં કેટલા તેત્રીસ જજ છે બરાબર પણ એક સીજીઆઈ પણ છે ને સીજીઆઈ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જજ અલગ હોય અને મુખ્ય ન્યાયાધીશ અલગ હોય બરાબર તો અહીંયા પહેલાં જે જૂનો કાયદો હતો જૂના કાયદામાં એવું હતું કે હ્યુમન રાઇટ કમિશન નેશનલ હ્યુમન રાઇટ કમિશન જે છે એના હેડ કોણ હોવા જોઈએ તો કે મુખ્ય ન્યાયાધીશ સીજીઆઈ જ હોવા જોઈએ રિટાયર્ડ સીજીઆઈ હોવા જોઈએ પણ હવે બે હજાર ઓગણીસથી સુધારીને શું કરી કે સીજીઆઈ હોય તો પણ ચાલે અને ન હોય તો પણ ચાલે પણ સુપ્રીમ કોર્ટના જજ હોવા જોઈએ બરાબર હાઈકોર્ટના જજ ચાલે તો કે ન ચાલે સુપ્રીમ કોર્ટના જજ હોવા જોઈએ અને જો સીજીઆઈ હોય તો જજ તો હોવાના જ છે બરાબર તો આ વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે રિટાયર્ડ જજ હોવા જોઈએ તો આ પહેલાં તો એના પર્સન થઈ ગયા હવે બીજા પાંચ સભ્ય છે તો એ પાંચ સભ્ય કોને લેવાના છે તો પહેલાં તો મેઈન મેઇન પર્સન થઈ ગયા હવે બીજા શું એ સુપ્રીમ કોર્ટના સર્વિંગ અથવા રિટાયર્ડ ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ હોવા જોઈએ સુપ્રીમ બીજા નંબરના વ્યક્તિ કોણ હોવા જોઈએ તો કે આ સર્વિંગ ઓર રિટાયર્ડ ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ હાઈકોર્ટ જે છે હાઈકોર્ટ એના રિટાયર્ડ ચીફ જસ્ટિસ રિ રિટાયર્ડ મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ હાઈકોર્ટના કોઈ પણ હાઈકોર્ટના નિવૃત્ત થયેલા મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ અથવા તો અત્યારે સર્વિંગ અત્યારે ચાલુ હોય તો પણ ચાલે અને બીજા અન્ય ત્રણ વ્યક્તિ હોવા જોઈએ અને આ ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ ફરજિયાત વુમન મહિલા જે છે એ હોવી જોઈએ તો આવી રીતે છ જણા કુલ થાય એક ચેરપર્સન અને બીજા જે છે એ બરાબર પરંતુ આ જે સભ્યો હોય એ બધા એવા હોવો જોઈએ કે જેની પાસે નોલેજ અને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ હોવો જોઈએ કોનો તો કે હ્યુમન રાઇટ્સનો માનવ અધિકારનો બરાબર આ ઉપરાંત બીજા સાત એક્સ ઓફિસિયો મેમ્બર હોય હવે આ એક્સ ઓફિશિયો મેમ્બરનો મતલબ શું તમે કહી શકશો એક્સ ઓફિશિયો શબ્દ મેં તમને ચલાવી દીધો છે એક્સ ઓફિસિયોને ગુજરાતીમાં કહેવાય હોદ્દાની રૂએ હોદ્દાની રૂએ બરાબર તો એક્સ ઓફિસિયોનો મતલબ એમ કે જે એ ખુરશી ઉપર પાવર ખુરશીમાં છે કે એ ખુરશી ઉપર બેસી જાય ને એટલે ઓટોમેટિક એ સભ્ય બની જાય ફોર એક્ઝામ્પલ નીતિ આયોગના જે એક્સ ઓફિશિયો ચેરમેન જે છે એ કોણ છે તો કે વડાપ્રધાન છે એટલે કે એકવાર વડાપ્રધાન બની ગયા ને તો વડાપ્રધાનની ખુરશી ઉપર તમે બેઠા ને તો નીતિ આયોગના ચેરપર્સન ઓટોમેટિક બની ગયા એની માટે કંઈ અલગ કરવાની જરૂર નહીં સમજાણું તો એવી જ રીતે નેશનલ હ્યુમન રાઇટ કમિશન એના સાત જણા એવા સભ્ય છે સાત એવા સભ્ય છે કે જે એને અલગથી બનવાની જરૂર નથી એકવાર એ હોદ્દાની રૂએ જે તે ખુરશી ઉપર વહી ગયા ને એટલે ઓટોમેટિક બની જાય જે તે ખુરશી એટલે કઈ તો નીચે આપેલી છે તો પ્રશ્ન આપણને પૂછી જશે કે સાત એક્સ ઓફિસિયો સભ્ય કયા કયા છે તો પહેલાં પહેલાં તો નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ માઇનોરિટી લઘુમતી માટેનું જે કમિશન જે છે માઇનોરિટી લઘુમતી માટેનું જે કમિશન જે છે એના જે ચેરપર્સન એના ચેરપર્સન જે છે એ ઓટોમેટિક હ્યુમન રાઇટ કમિશનના સભ્ય બની જશે ખ્યાલ આવ્યો એક્સ ઓફિસિયો મેમ્બર બની જશે બીજું નેશનલ કમિશન ફોર એસસી શેડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિના જે ચેરપર્સન જે છે કમિશન એના એસટી નેશનલ કમિશન ફોર એસટી એના જે ચેરપર્સન છે એ નેશનલ કમિશન ફોર વુમન મહિલાઓના જે છે એ પછી નેશનલ કમિશન ફોર બીસી એટલે કે બેકવર્ડ ક્લાસ બેકવર્ડ પછાત જાતિના જે લોકો જે છે એ પછી અત્યંત મહત્ત્વની બોડી એનસીપીસી એનસીપીસીઆર શું છે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ બાળકોના અધિકારો માટેનું જે રાષ્ટ્રીય કમિશન જે છે બાળકોના અધિકારીઓ માટેનું જે રાષ્ટ્રીય કમિશન એનસીપીસીઆર એના જે ચેરપર્સન જે છે એ પણ ઓટોમેટિક આના સભ્ય જે છે એ બની જશે અને લાસ્ટમાં ચીફ કમિશનર ફોર ધ પર્સન વિથ ડિસેબિલિટી ડિસેબિલિટી દિવ્યાંગજન લોકોના જે ચીફ કમિશનર જે છે એ પણ આના ઓટોમેટિક સભ્ય બની જશે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાત જણા જે છે એ આના એક્સ ઓફિસિયર ચેરમેન છે તો એ સાથે સાતના નામ તમને ખબર હોવી જોઈએ ફરીથી એકવાર જોઈ તો કે માઇનોરિટીના જે નેશનલ કમિશન માઇનોરિટીનું જે રહ્યું એના હેડ એસ હેડ એસટીના હેડ નેશનલ કમિશન ફોર વુમન એના હેડ પછી નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ એના હેડ એનસીપીસીઆરના હેડ અને ડિસીબિલિટીવાળાના હેડ બરાબર તો આ બધા તમને ખ્યાલ હોવો જોઈએ ઓકે હવે સમજીએ કે આ ચેરપર્સન અને આ જે સભ્યો જે છે એ બધાની નિમણૂક કોણ કરશે સભ્યો અને એ બધા વન પ્લસ સિક્સ છે બરાબર વન પ્લસ સિક્સ એવી રીતે આમનું બનેલું છે બરાબર સોરી વન પ્લસ ફાઇવ છે વન પ્લસ ફાઇવ તો આ બધાની નિમણૂક કોણ કરશે તો આ બધાની નિમણૂક કરશે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ બધાની નિમણૂંક કરશે પરંતુ રાષ્ટ્રપતિ આપણે બહુ પહેલાં ગઈકાલે મેં તમને ચલાવ્યું હતું કે રાષ્ટ્રપતિ તો પોતાની ઓફિસમાં બેઠા હોય એમને ગ્રાઉન્ડ લેવલની વસ્તુ ખબર ન હોય એટલે એમને ભલામણ કરશે કોણ ભલામણ કરશે છ સભ્યોની એક સમિતિ બનેલી હશે એ છ સભ્યોની સમિતિ જે છે એ ભલામણ કરશે છ સભ્યોની સમિતિ તો આ છ સભ્યોની સમિતિમાં કોણ હશે તો છ સભ્યોની સમિતિમાં એક તો પ્રાઇમ મિનિસ્ટર એટલે કે વડાપ્રધાન હશે બીજું લોકસભાના સ્પીકર હશે લોકસભાના અધ્યક્ષ હશે ત્રીજું રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન હશે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન હશે પછી કોણ તો કે લોકસભાના વિરોધ પક્ષના નેતા અને રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા હશે અને સેન્ટ્રલ હોમ મિનિસ્ટર એટલે કે ગૃહમંત્રી હશે આવી રીતે કુલ છ સભ્ય હશે છ હું ફરીથી બોલું છું એક તો પ્રાઇમ મિનિસ્ટર એટલે કે વડાપ્રધાન હશે લોકસભાના સ્પીકર હશે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન હશે ડેપ્યુટી ચેરમેન હશે લોકસભાના વિરોધ પક્ષના નેતા હશે રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા હશે અને કેન્દ્રીય ગૃહમંત્રી સેન્ટ્રલ હોમ મિનિસ્ટર હશે તો હવે આ બધા હશે તો આ એક કમિટી બની ગઈ તો આ કમિટીના પણ હેડ રાખવા પડશે તો આ કમિટીના હેડ કોણ હશે આ કમિટીના હેડ હશે વડાપ્રધાન એક વસ્તુ યાદ રાખવાની ગમે એ કમિટીની અંદર જો વડાપ્રધાન સભ્ય છે તો એ ઓટોમેટિક જ એ કમિટીના હેડ બની જાય કારણ કે વડાપ્રધાન મેઈન છે તો એની વડાપ્રધાન જ કમિટીમાં છે તો એની સિવાય બીજા કોઈને તો હેડ બનાવવાના નથી ઓકે ખ્યાલ આવ્યો કે એમ નિમણૂક કોણ કરશે સભ્યોની એનએચઆરસીના સભ્યો અને ચેરપર્સનની તો કે રાષ્ટ્રપતિ કરશે પણ રાષ્ટ્રપતિને ભલામણ આપશે કોણ તો કે છ સભ્યો સમિતિ આ પણ વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે ઓકે આગળ વાત કરીએ આમનો સમયગાળો કેટલો હશે તો આમનો સમયગાળો કાં તો ત્રણ વર્ષનો હશે અને કાં તો સિત્તેર વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી બેમાંથી જે વહેલું થાય કાં ત્રણ વર્ષ અને કાં સિત્તેર વર્ષ બરાબર શું આ લોકોની પુનઃ નિયુક્તિ થઈ શકે રીઅપોઈન્ટમેન્ટ થઈ શકે એટલે કે અત્યારે એ એનએચઆરસીના સભ્ય છે તો ફરીથી બની શકે જ ન બની શકે તો કે હા પુનઃ નિયુક્તિ થઈ શકે ફરીથી બની શકે રીઅપોઇન્ટમેન્ટ પુનઃ નિયુક્તિ થઈ શકે છે જૂના કાયદાની અંદર એવું નહોતું જૂના કાયદામાં એમની નિમણૂક નથી થઈ શકતી બે હજાર ઓગણીસના સુધારા અંતર્ગત એવું કીધું કે હવે એમની પુનઃ નિયુક્તિ થઈ શકશે પરંતુ એ આમાંથી આમાં આમાંનું કામ પૂરું થયું ને પછી બીજે ક્યાંય એમ્પ્લોયમેન્ટ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર નીચે બીજે ક્યાંય એમ્પ્લોયમેન્ટ બીજે કાંઈ રોજગારી મેળવી શકે નહીં શા માટે આવું રાખ્યું હશે આવું એટલા માટે રાખ્યું હશે કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ન થાય એટલે નહીં તો કદાચ એવું બની શકે કે કોઈ વ્યક્તિ રિટાયર્ડ થવાનો છે બરાબર રિટાયર્ડ થવાની આરા ઉપર છે તો સરકાર એને એવું લાલચ આપી શકે કે ભાઈ તમે અમારા પક્ષમાં અમને ફાયદો થાય એવી રીતે રિપોર્ટ બનાવી નાખો ને અમે તમને ફલાણી રાજ્ય સરકારની અંદર આવું પદ જે છે એ આપી દેશું અથવા ઓલી ઓફિસને હેડ બનાવી દઈશું બરાબર એટલે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની અંદર બીજે ક્યાંય સભ્ય ન બની શકે પણ આમાં નામાં એમની ફરીથી પુનઃ નિયુક્તિ થઈ શકે ખ્યાલ આવ્યો કે ન આવ્યો હવે બીજું આમને કાઢવા હોય તો કાઢી શકાય ખરા તો કે હા રાષ્ટ્રપતિ અમને કાઢી શકે રાષ્ટ્રપતિ કાઢી શકે કઈ રીતે કાઢી શકે તો કે રાષ્ટ્રપતિ કાઢી શકે એના અમુક નિયમો છે પહેલું તો જોઈએ નાદાર ઘોષિત થઈ જાય ઇન્સોલ્વેન્ટ નાદાર એટલે કે જો બહુ દેણું થઈ જાય અને નાદારી નોંધાઈ દે કે હવે મારી પાસે પૈસા નથી હવે હું લુખો થઈ ગયો છું મારે હવે હું દેણું ભરી શકું એમ છું નહીં નાદાર ઇન્સોલ્વેન્ટ ઇંગ્લિશ શબ્દ પણ યાદ રાખવાનો કારણ કે ઇંગ્લિશના પેપરની અંદર પૂછાઈ જાય ઇન્સોલ્વેન્ટનો મતલબ નાદાર બરાબર પહેલું નાદાર નાદારી નોંધાઈ દે તો રાષ્ટ્રપતિ એને રિમૂવ કરી શકે બીજું જો એવી ખબર પડે કે આ ના સભ્ય અને ચેરપર્સન હોવાની સાથે સાથે બીજો કંઈક કામ ધંધો કરે છે બીજે ક્યાંક પેઇડ એમ્પ્લોયમેન્ટ બીજે ક્યાંક રોજગારી મેળવેલી છે બીજે ક્યાંક નોકરી કરે છે ન ચાલે કારણ કે સો ટકા સંપૂર્ણપણે આનું જ કામ કરવાનું છે સાઈડમાં તમે બીજું કામ કરો તો ન ચાલે બરાબર તો બીજું એ ત્રીજું કારણ એ કે માની લો કે એવું ખબર પડે કે આ તો અનસાઉન્ડ માઇન્ડના છે એટલે કે અસ્થિર મગજના બની ગયા છે અસ્થિર મગજના બની ગયા છે પાગલ થઈ ગયા છે પાગલ થઈ ગયા છે ગાંડા થઈ ગયા છે અનફેર થઈ ગયા છે અથવા તો હવે આ કામ કરવા માટે અનફિટ છે હવે આ કામ કરવા માટે અનફિટ છે તો પણ ચાલે નહીં હવે આ કામ કરવા માટે અનફિટ છે એનો મતલબ શું હવે આ તો ગમી હોઈ શકે માની લો કે જાય છે અને એક્સિડન્ટ થાય એક્સિડન્ટની અંદર પોતાની બંને આંખો ગુમાઈ દે પોતાના હાથ પગ ગુમાઈ દે બરાબર આવું ગમી ગઈ થઈ શકે તો આ શું કહેવાય અનફિટ અથવા તો અસ્થિર મગજના બની જાય અથવા તો બીજું એક કારણ શું છે બીજું એક કારણ એ છે કે એ કોઈ ગુનાની અંદર જે છે એ કોઈ ગુનો એમની ઉપર સાબિત થઈ જાય એટલે કે કોન્વિક્ટ થઈ જાય ગુનો ગુનો જે છે એ એમની ઉપર સાબિત થઈ જાય અને એમને જેલની સજા થાય તો પણ એમને કાઢી શકે તો આટલી પરિસ્થિતિ અંતર્ગત રાષ્ટ્રપતિ એમને કાઢી શકે છે ખ્યાલ આવ્યો ફરીથી કહી દઉં ઇન્સોલમેન્ટ નાદારી નોંધાવે તો પેઇડ એમ્પ્લોયમેન્ટ ક્યાંક બીજે ક્યાંક નોકરી કરતા હોય તો અનસાઉન્ડ માઇન્ડ અસ્થિર મગજના હોય તો અનફિટ થઈ જાય તો અથવા તો સજા મળી જાય તો કોન્વિક્ટ ગુનો સાબિત થઈ જાય તો બરાબર આટલી વસ્તુ આટલી વસ્તુ અંતર્ગત કાઢી શકે બીજું આ સિવાય એક મિનિટ બીજું શું આ સિવાય એમને કાઢી શકે તો કે હા આ સિવાય પણ કાઢી શકે પ્રૂડ મિસબિહેવિયર જો એ મિસબિહેવ કરે અથવા તો ઇનકેપેસિટી ઇનકેપેસિટીને ગુજરાતીમાં કહેવાય અસમર્થતા હોય હવે એ પોતાનો હોદ્દો ચલાવવા માટે અસમર્થ છે હવે એ કામ જ નથી કરી શકતા અથવા મિસબિહેવિયર એટલે કે ગેરવર્તણૂક કરે ગેરવર્તણૂક કરે તો કાઢી શકે પણ હવે જો એમને મિસબિહેવિયર અથવા ઇનકેપેસિટી ગેરવર્તણૂક એના આધારે કાઢવા હોય ને તો હવે રાષ્ટ્ર એ નક્કી તો કરવું પડે ને કે ભાઈ મિસબિહેવ કર્યું અથવા ઇનકેપેસિટી છે તો એ નક્કી કઈ રીતે થાય રાષ્ટ્રપતિ એવું જોઈએ એવું તો આ તો ડિસ્ક્રિએશનરી પાવર કે તો રાષ્ટ્રપતિ પહોંચે જાતે નક્કી કરી નાખે રોજ બધાને ફેરો ફેરો કરે એટલે આવા કેસની અંદર એવું કીધું કે જો મિસબિહેવિયર અથવા ઇનકેપેસિટીના આધારે કાઢવા છે તો પહેલાં એક તપાસ કરવી પડશે ઇન્ક્વાયરી તપાસ કરવી પડશે શું કરવું પડશે તપાસ કરવી પડશે તો એવું પણ બની શકે કે કોઈ તપાસ કરે તો રાષ્ટ્રપતિને પૈસા દઈને એવું કહી કે અમારી પક્ષમાં તપાસ કરો તો કે ના જેવા તેવા વ્યક્તિ પહે તપાસ નથી કરવાની સુપ્રીમ કોર્ટ પાસે તપાસ કરાવવાની છે આવા કેસની અંદર સુપ્રીમ કોર્ટ પહેલાં તપાસ કરશે કે હકીકતમાં પ્રૂવડ મિસબિહેવિયર મિસબિહેવિયર ગેરવર્તણૂક કરેલી છે કે નહીં ઇનકેપેસિટી અસમર્થ છે કે નહીં અને સુપ્રીમ કોર્ટ જે છે એ આ રિપોર્ટ આપશે અને જો આ રિપોર્ટની અંદર એવું જોવા મળે કે હા સાચી વાત મિસબિહેવ કરેલું છે અથવા ઇનકેપેસિટી છે તો જ કાઢી શકાય બાકી કાઢી શકાય નહીં ખ્યાલ આવ્યો નથી બાકી ઉપરના જે હોય એટલે કે નાદાર હોય કે અસ્થિર મગજના હોય તો ડાયરેક્ટ કાઢી શકાય તો સુપ્રીમ કોર્ટના રિપોર્ટની જરૂર નથી ખ્યાલ આવ્યો કે ન આવ્યો તો અમુક વાર એ પ્રશ્ન પણ પૂછશે કે સુપ્રીમ કોર્ટના રિપોર્ટની ક્યારે જરૂર પડે તો પ્રૂડ મિસબિહેવિયર અને ઇનકેપેસિટી અસમર્થતા અને ગેરવર્તણૂક હોય ત્યારે ઓકે ચલો હવે વાત કરીએ કે આમનો સેલરીઝ એટલે કે પગાર એલાવન્સ એટલે કે ભથ્થા પગાર અલગ વસ્તુ છે પથ્થા અલગ વસ્તુ છે ટ્રાવેલ એલાઉન્સ મળતું હોય હોમ એલાઉન્સ રેન્ટ એલાઉન્સ ઘણા બધા બીજા વધારાના જે પૈસા મળતા હોય બીજું કન્ડિશન્સ ઓફ સર્વિસીસ એટલે કે સેવાના નિયમો સેવાના નિયમો કહેવાય એટલે કે નોકરીએ ક્યારે આવવાનું કેટલા વાગે ઓફિસ જવાનું કેટલા વાગે પાસું જવાનું રજા કેટલી મળશે મળશે કે નહીં મળે નીકળવું હોય તો કેટલા મહિનાનો નોટિસ પીરિયડ હોય એ બધી વસ્તુ તો કે સેવાના નિયમો એ બધું કોણ નક્કી કરે તો એ બધું નક્કી કરશે પાર્લામેન્ટ એટલે કે સંસદ એટલે કે કેન્દ્ર સરકાર પાર્લામેન્ટ સંસદ કેન્દ્ર સરકાર નક્કી કરે પરંતુ એકવાર આમની નિમણૂક થઈ ગઈ ત્યારે જે નિયમો છે ત્યારે જે પગાર છે ત્યારે જે ભથ્થું જે છે એ પછી એમની નિમણૂક થયા પછી એમને નુકસાન થાય ને એવી રીતે ઘટાડી ન શકે એટલે કે અત્યારે એમ કહે કે ભાઈ આવો તમારો પગાર મહિને લાખ રૂપિયા રહેશે અને એકવાર નિમણૂક થઈ ગયા અને પછી એમ કે ના ના હવે તમારો પગાર પચીસ હજાર જ રહેશે તો ચાલે નહીં બરાબર એટલે કે એકવાર નિમણૂક થઈ ગયા પછી એમને નુકસાન થાય એવી રીતે આ નિયમોમાં ફેરફાર કરી શકાય નહીં હા ફાયદો થાય એવી રીતે કરી શકાય પગારને એ બધું વધારી શકાય બરાબર ફાયદો થાય એવી રીતે કરી શકાય ઓકે આવું બધું શા માટે રાખવું એટલા માટે કારણ કે સિક્યોરિંગ ઓટોનોમી એમની સ્વાયત્તા એમને સ્વતંત્ર રીતે વ્યવસ્થિત રીતે કામ કરી શકે એટલા માટે ઇન્ડિપેન્ડન્સ સ્વતંત્ર રીતે ઓટોનોમી સ્વાયત્ત રીતે ઇમ્પાર્શિયલ નિષ્પક્ષ રીતે કામ કરી શકે એટલા માટે બરાબર જ્યારે મેન્સ લખતા હોય તો આવા બધા શબ્દો રાખ શબ્દો આપણે ઉપયોગ કરવા પડે બાકી તો આપણે ખબર હોય કે ભાઈ સ્વાયત્ત રીતે કામ કરી શકે પણ આ લોકોએ શું કર્યું ત્રણ શબ્દો હોય ઓટોનોમી ઇન્ડિપેન્ડન્સ અને ઇમ્પાર્શિયલિટી ગુજરાતીમાં કહીએ તો સ્વાયત્ત ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વતંત્ર અને ઇમ્પાર્શિયાલિટી એટલે કે નિષ્પક્ષ નિષ્પક્ષ રીતે સ્વતંત્ર રીતે અને સ્વાયત્ત રીતે કામ કરી શકે એટલા માટે ઓકે હવે સમજીએ કે આમના કાર્ય શું છે ફંક્શન કાર્ય કહે છે તો પહેલાં પહેલાં તો કોઈ કોઈપણ જગ્યાએ હ્યુમન રાઇટનો હ્યુમન નો બનાવ હશે તો એની ઉપર ઇન્ક્વાયરી તપાસ કરવા માટેનું કામ કરશે બીજો પ્રશ્ન થાય કે શું આ શું મોટો જાતે જાતેને જાતે તપાસ કરી શકે એટલે કે ચાલો કોઈ ફરિયાદ આવી હ્યુમન રાઇટની હ્યુમન રાઇટ વાયોલેશન એનું ઉલ્લંઘનની ફરિયાદ એ તો તો ચાલો એ તપાસ કરશે પણ શું એ ટીવીમાં જોઈને ન્યૂઝમાં જોઈને મીડિયામાં જોઈને જાતેને જાતે પોતાની જાતે કોઈ તપાસ કરી શકે તો કે હા કરી શકે એટલે કે એની પાસે શું મોટું પાવર પણ છે એને હ્યુમન રાઇટ કમિશનને ખબર પડી જાય કે આ જગ્યાએ હ્યુમન રાઇટ થયેલો છે તો કોઈ પણ ફરિયાદ કરે ફરિયાદ કર્યા વગર એ જાતે જાતે પણ નિર્ણય લઈ શકે છે ખ્યાલ આવ્યો બીજું માની લેવું કે કોઈ કોર્ટની અંદર કોર્ટની અંદર કોઈ કેસ પેન્ડિંગ છે હ્યુમન રાઇટનો હ્યુમન રાઇટ સંબંધિત કોઈ કોર્ટની અંદર કેસ પેન્ડિંગ છે તો એની અંદર ઇન્ટરવ્યુ દખલગીરી કરી શકશે કોણ નેશનલ હ્યુમન રાઇટ કમિશન બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેલની અંદર અથવા ડિટેન્શન સેન્ટર ડિટેન્શન સેન્ટર એટલે કે અટકાયત અટકાયત કોઈની અટકાયત કરેલી હોય બરાબર અનુચ્છેદ બાવીસ ત્રેવીસ અનુચ્છેદ બાવીસની અંદર આપણે સમજતા હોય છે અટકાયત શું છે બંધારણની અંદર તો જેલની અંદર અથવા અટકાયત ઘર હોય એ જગ્યાએ મુલાકાત લઈ શકશે નેશનલ હ્યુમન રાઇટ કમિશનના સભ્યો આજે એની મુલાકાત લઈ શકે અને અહીંયા જઈને ચેક કરશે કે અહીંયા જે કેદીઓને એ બધાને જે જેલમાં રાખવામાં આવશે આવે છે શું એ હકીકતમાં જીવવાલાયક પરિસ્થિતિની અંદર ત્યાંનું એન્વાયરમેન્ટ પર્યાવરણ જે છે એ વ્યવસ્થિત છે કે નહીં બરાબર તો એ પણ કરી શકે બીજું બંધારણનું રિવ્યૂ કરી શકે છે કે જેના કારણે હ્યુમન રાઇટ જે છે એને વધારે મજબૂત મજબૂતને એ બધું બનાવી શકે બીજું આંતરરાષ્ટ્રીય લેવલે જે હ્યુમન રાઇટના બચાવવા માટે એ બધા માટે જે ટ્રીટી સંધિ થતી હોય અથવા આંતરરાષ્ટ્રીય લેવલે જે કોઈ પણ અધિકારોને એ બધું બનાવવામાં આવતું હોય તો એને ધ્યાન લે બીજું હ્યુમન રાઇટ બાબતનું રિસર્ચ કરે અવેરનેસ ફેલાવવાનું એ બધું કામ કરશે લોકોની અંદર હ્યુમન રાઇટ બાબતની લિટરસી જાગૃતિને એ બધું ફેલાવશે અવેરનેસને એ બધું ફેલાવશે આ ઉપરાંત એનજીઓ સાથે કામ કરશે એનજીઓ સાથે હ્યુમન રાઇટના બાબતમાં કામ કરશે તો આ બધા એના કામ થઈ ગયા બધા અલગ અલગ કામ છે પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ હોય ને તો એક તો ઇન્ક્વાયરી એટલે કે તપાસનું અને જેલનું અને ડિટેન્શન સેન્ટરને જે છે એ મુલાકાત લેવાનું આ અત્યંત મહત્ત્વનું કામ છે આ વસ્તુ વિધાનમાં આપી દેશે કે આ લોકો જે છે જેલની અને ડિટેન્શન સેન્ટરની મુલાકાત લઈ શકે છે આપણને એવું લાગે કે ભાઈ એ થોડી હોય કે આ જતા હોય આપણને એમ લાગે વિધાન ખોટું છે પણ અહીંયા સાચું છે બરાબર ચલો હવે વાત કરીએ કે વર્કિંગ આ લોકો વર્કિંગ કામ કઈ રીતે કરશે તો પહેલાં તો આમનું હેડક્વાર્ટર જે છે એ દિલ્હીની અંદર છે અને કઈ રીતે કામ કરવાનું કામ કરવાની પદ્ધતિ પ્રક્રિયા પ્રોસિજર એ લોકો જાતે નક્કી કરશે ચલો હવે બીજું આ જે છે ને આની પાસે એક સિવિલ કોર્ટ તરીકેનો પાવર છે સિવિલ કોર્ટ તરીકેનો પાવર છે હવે આમને સિવિલ કોર્ટ તરીકેનો પાવર શા માટે આવેલો છે એટલે કે દિવાની અદાલત તરીકેનો પાવર છે એવું શા માટે રાખેલું છે બહુ પહેલાં મેં તમને સમજાવેલું છે સિવિલ કોર્ટ એટલે શું સિવિલ કોર્ટ એટલે કે દિવાની અદાલત એ અત્યંત મહત્ત્વનું છે શા માટે એ સમજીએ આપણે કીધું કે ભાઈ આ ઇન્કવાયરી એટલે કે તપાસ કરી શકશે બરાબર તો હવે આ કોઈ મામલાની અંદર તપાસ કરવા જાય છે માની લ્યો કે એમને એવું થયું કે ભાઈ એક્સ વાય જેડ જિલ્લાના કલેક્ટર હતા એક્સ વાય જેડ જિલ્લાના કલેક્ટર એ કલેક્ટરે કોઈ જગ્યાએ જે છે એ હ્યુમન રાઇટનું ઉલ્લંઘન કર્યું પોતાના પાવરનો દુરુપયોગ કર્યો અને કોઈનો હ્યુમન રાઇટ જે છે એ હણાઈ ગયો અથવા આખા ગામનો હ્યુમન રાઇટ જે છે અણાઈ ગયો આવો કેસ આવ્યો તો હવે આ વ્યક્તિ એમાં તપાસ કરે છે તો હવે આ તપાસ કરવા માટે એમને કલેક્ટરે જે અમુક કામ કરેલા છે એની ફાઇલ મંગાવી પડશે એના ડોક્યુમેન્ટ મંગાવવા પડશે એવું પણ બની શકે કે કલેક્ટરને રૂબરૂ બોલાવવા પડે કલેક્ટરને પણ બોલાવવા પડે બરાબર તો હવે તો એવું બની શકે કે કલેક્ટર અહીંયા આવવાની ના પાડી દે કે કલેક્ટર જે છે અહીંયા આવવાની જ ના પાડી દે તો કલેક્ટર જો અહીંયા આવવાની ના પાડી દે તો એ તો ચાલે નહીં એટલે આમને જે છે એ કોર્ટનો સિવિલ કોર્ટનો દરજ્જો આપી દીધો એટલે કે જો હવે ના પાડે તો તો હવે આની પાસે કોર્ટનો દરજ્જો છે તો આ તો એક રીતે એવું કહેવાય કે તમે કોર્ટની આવું હેલના કરનાખી કોર્ટની આવું હેલના કરનાખી કોર્ટને ના પાડી શકાય નહીં બરાબર તો એટલા માટે અમને સિવિલ કોર્ટનો દરજ્જો આપેલો છે એટલે આમની પાસે સિવિલ કોર્ટનો દરજ્જો હોવાથી એ કોઈપણ પ્રકારની પ્રોસિડિંગ કાર્યવાહીને એ બધું કરી શકશે અને કાર્યવાહી જે કરશે એ બધી ન્યાયિક પ્રકારની કાર્યવાહી કરશે પછી એટલે એના કારણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કોઈ પણ કોઈપણ ઓફિસ હશે કે કોઈપણ વસ્તુ હશે ત્યાંથી માહિતી મંગાવવાની ડોક્યુમેન્ટ એ બધું મંગાવવાનું હોય તો એ સરળતાથી એ કામ કરી શકે એટલા માટે સ્ટાફને એ બધા એની સાથે કોઓપરેટ કરે એટલા માટે પરંતુ મોસ્ટ હેપી જો કોઈ હ્યુમન રાઇટ વાયોલેશનની ઘટના થઈ છે માનવ અધિકારનું ઉલ્લંઘન થયેલું છે પરંતુ એ એક વર્ષ કરતાં જૂનું છે તો એની અંદર ઇન્કવાયરી તપાસ કરી શકશે નહીં અત્યારે આપણે બે હજાર ચોવીસમાં જીવી છે તો અત્યારે જો એને તપાસ કરવી હોય ને તો બે હજાર ત્રેવીસ સુધીની જ તપાસ કરી શકે એની પછી રીતે એવું નહીં કે ભાઈ ઓગણીસો નેવમાં હ્યુમન રાઈટ વાયોલેશન થયું હતું એ નહીં એક વર્ષ જૂનું હોય ને એ જ કરી શકે તો આ સમયગાળો પણ પૂછાઈ શકશે બહુ જૂની તપાસ કરી શકે નહીં એક વર્ષની અંદર એને તપાસ કરવી પડે હવે વાત કરીએ કે આ કમિશનનો રોલ શું રહેલો છે રોલ શું રહેલો છે હવે જો પહેલાં તો આપણે એ બધાનું કાર્ય અને એ બધું જોઈ લીધું પણ હવે રોલ શું છે ને એ બધાના આધારે પહેલાં તમે સમજો ક્યાં નેશનલ હ્યુમન રાઇટ કમિશનનું જે કામ રહેલું છે કે જે રોલ ઓલું પહેલું બધું રહેલું છે એ મોટે ભાગે રિકમેન્ડેટરી છે એટલે કે ભલામણ કરવાનું જ કામ કરી શકે એ સરકારને ભલામણ કરી શકે પાર્લામેન્ટને એ બધાને ભલામણ કરી શકે એ કોઈ આદેશ ન આપી શકે આ એક રીતે એડવાઇઝરી બોડી છે સલાહકારી બોડી છે બરાબર રિકમંડ ભલામણ કરી શકે એડવાઇઝ સલાહ આપી શકે આ જે કોઈ પણ વસ્તુ આપે તો એ કોઈ બાધ્યકારી છે નહીં આની પાસે કોઈ પાવર સત્તા પણ નથી કે જેના કારણે એ પનીશ સજા કરી શકે બરાબર એની પાસે કોઈ મોનેટરી ફંડ પણ નથી કે જેના કારણે એ કોમ્પેન્સેસન વળતર કે એવું કંઈ આપી શકે હા એ એની સલાહ આપી શકે છે એ એની ભલામણ આપી શકે છે સરકારને એવું કહી શકે કે ફલાણી જગ્યાએ જે છે એ વાયોલેશન થયું હતું ઉલ્લંઘન થયું હતું તો એની માટે તમે દરેક પીડિતો જે છે એને બે બે લાખ આપો પાંચ પાંચ લાખ આપો અથવા તો એને સજા આપો બરાબર ભલામણ કરી શકે પણ આ ખુદ કોઈ એવું કાર્ય કરી શકે નહીં એટલે ઇન શોર્ટ મોટે ભાગે આ બધી બધી વસ્તુ કેવી રીકમેન્ડેટરી ભલામણવાળી છે અને એડવાઇઝરી એટલે કે સલાહવાળી છે ખ્યાલ આવ્યો ન બીજું તો પ્રશ્ન થાય કે શું તો આને કંઈ લેવા દેવા નહીં આ તો સરકાર જે છે તો આની પાસે કોઈ એટલા બધા પાવર છે નહીં તો શું કામનું તો કામનું એ કે આનો રિપોર્ટ જે છે એ સંસદની અંદર રજૂ કરવામાં આવે અને સંસદની અંદર આનો રિપોર્ટ એ બધું રજૂ કરવામાં આવે તો આ રિપોર્ટ જે છે એનું અમુક સમય મર્યાદાની અંદર સરકારે એનો જવાબ કરવો પડે સરકારે એનો જવાબ આપવો પડે કે એમને કયા પગલાં લીધા બરાબર ચલો હવે આપણે જોઈએ કે કયા પગલાં લઈ શકે આ નેશનલ હ્યુમન રાઇટ કમિશન જે છે એ કયા કયા પગલા લઈ શકે તો સરકારને ભલામણ કરી શકે રિકમન્ડ કરી શકે કોઈ પેમેન્ટ કોમ્પેન્સેશન વળતર માટે જે છે વિક્ટિમ જે છે એને વળતર મળે એની માટેની ભલામણ કરી શકે કોઈ પણ પ્રોસીડિંગને એ બધું કામ જે છે એ કરી શકે પ્રોસિક્યુશનનું ને એ બધાનું કામ કરી શકે બરાબર એની માટેની ભલામણને એ બધું કરી શકે સુપ્રીમ કોર્ટની અંદર પણ જઈ શકે આ કોઈ મામલો હોય એની બાબતે બરાબર તો આ બધાના હવે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નેશનલ હ્યુમન રાઇટ કમિશન જે છે એનો રોલ લિમિટેડ છે કોની બાબતમાં આર્મ્ડ ફોર્સિસ આર્મ્ડ ફોર્સિસ એ છે કે આર્મી નેવી એરફોર્સ એ બધા દ્વારા જો ઉલ્લંઘન કરવામાં આવે ને તો આનો રોલ ખૂબ જ લિમિટેડ છે આનો રોલ કેવો છે લિમિટેડ છે બરાબર તો કે એ આર્મ્ડ ફોર્સિસ દ્વારા જો હ્યુમન રાઇટનું વાયોલેશન થયેલું છે તો એની માટે એને એનું એનું ઇન્ક્વાયરી કરવી હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટનો રિપોર્ટ જોઈએ સેન્ટ્રલ ગવર્મેન્ટનો રિપોર્ટ જોઈએ બરાબર બીજું દર વર્ષે આના દ્વારા એક રિપોર્ટ બનાવવામાં આવે છે અને આ રિપોર્ટને સંસદની અંદર વંચાણે લેવામાં આવે છે બરાબર અને સંસદે પછી જવાબ કરવાનો હોય છે એ જવાબની અંદર કહેવાનું હોય કે સંસદે કયા કાર્ય કર્યા કયા એક્શન લીધા કયા પગલા લીધા કે તમે આ જે રિપોર્ટ આપ્યો એના બદલે સંસદે કયા પગલા લીધા એવું કરવાનું હોય બરાબર ખ્યાલ આવ્યો હવે વાત કરીએ કે આ નેશનલ હ્યુમન રાઇટ કમિશનને આધાર સુધી હું હું પરફોર્મ કરું તો કે બોન્ડેડ લેબર જે છે એની નાબૂદી કરી નાખી અમુક મેન્ટલ હોસ્પિટલને એવું બધું ચાલુ કરાવી દીધું મહિલાઓ માટે સંરક્ષણ ગૃહો ચાલુ કર્યા રાઇટ ટુ ફૂડ અપાયો ચાઇલ્ડ મેરેજ એક્ટ જે છે એને અટકાયો ચાઇલ્ડ લેબરને અટકાયો સેક્સ્યુઅલ વાયોલેશન્સની જે છે ગાઇડલાઇન બુકને એટલે ટૂંકમાં ઘણું બધું કામ કરેલું છે નીચે આપેલું છે પણ એ આપણી માટે એટલું બધું કામ નથી ટૂંકમાં ઘણું બધું કામ આ લોકોએ જે છે એ કરેલું છે બરાબર ચલો હવે આપણે સમજીએ કે સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન તો હવે જે સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન જે છે એ ઓલાની જેવું જ છે એક્ઝેટ ઓલામાં જે હતું ને એ જ બધી વસ્તુ છે સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન એની સ્થાપના કયા એક્ટથી થયેલી છે કહી શકશો તમે પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ ઓગણીસો ત્રાણુંનો જે એક્ટ હતો બરાબર એ એક્ટના આધારે તે બેની સ્થાપના થઈ હતી બરાબર તો હવે આ રાજ્યની અંદર કામ કરશે તો રાજ્યની અંદર કામ કરશે તો અહીંયા શું છે કે સાતમી રાજ્ય યાદીના વિષયો છે અને સમવર્તી યાદીના જે વિષયો જે છે ને એની અંદર જે બાબતો હશે એની અંદર તપાસ કરવાનું કામ આ કરશે પરંતુ જો કોઈ બાબત ઓલરેડી નેશનલ એનએચઆરસી તપાસ કરે છે તો પછી એસએચરસી કરશે નહીં બરાબર બીજી વાત કેન્દ્રશાસિત પ્રદેશ છે દિલ્હી જે છે એની માટે પણ કોઈ એસએચઆરસી આવેલું નથી દિલ્હીનું તમામ કામગીરી જે છે એ એનએચઆરસી અંતર્ગત જ થશે એ એનએચઆરસી અંતર્ગત જ થશે હવે સમજીએ કે આમાં સભ્યો કેટલા છે તો આ પણ એક રીતે મલ્ટી મેમ્બર બોડી છે આમાં એક વત્તા બે સભ્ય છે એટલે કે એક પર્સન અને બે સભ્ય છે હવે આમાં પર્સન કોણ હોઈ શકે તો કે હાઈકોર્ટના રિટાયર્ડ હાઈકોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ હાઈકોર્ટના રિટાયર્ડ મુખ્ય ન્યાયાધીશ હોઈ શકે અથવા હાઈકોર્ટના જજ પણ હોઈ શકે પણ જૂનો નિયમ શું હતો જૂનો નિયમ એવો હતો કે હાઈકોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ મુખ્ય ન્યાયાધીશ જ હોવા જોઈએ પણ બે હજાર ઓગણીસથી સુધારો કરીને એવું કીધું કે હાઈકોર્ટના જજ હશે તો પણ ચાલશે બરાબર એ એના હેડ હોવા જોઈએ બીજા એના સભ્ય કોણ હોઈ શકે તો બીજા એના સભ્ય જે છે એ હાઈકોર્ટના રિટાયર્ડ જજ હોઈ શકે અથવા ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ પણ હોઈ શકે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ જે છે એ પણ હોઈ શકે પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ગમે એ જજને નથી ઉપાડ લેવાના એમ તો તેત્રીસ જજ છે આપણે તો એ એ નહીં ઓછામાં ઓછો સાત વર્ષનો અનુભવ હોવો જોઈએ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે સાત વર્ષનો અનુભવ હોવો જોઈએ પહેલી વસ્તુ બીજી વસ્તુ હ્યુમન રાઇટનો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ હોવો જોઈએ અને એનું નોલેજ હોવું જોઈએ ખ્યાલ આવ્યો હવે આ ત્રણે ત્રણ સભ્યની કોણ કરશે તો આ ત્રણે ત્રણ સભ્યોની નિમણૂક ગવર્નર રાજ્યપાલ કરશે રાજ્યપાલ કરશે બરાબર હવે રાજ્યપાલ કરશે તો ઓલામાં જેવી કમિટી હતી એવી કમિટી અહીંયા પણ રહેશે હવે તમે વિચારીને તો કે આ કમિટીમાં કોણ કોણ સભ્યો હોઈ શકે બધા હશે બરાબર એક તો મુખ્યમંત્રી હશે રાજ્યના મુખ્યમંત્રી હશે પછી વિધાનસભાના સ્પીકર વિધાનસભાના સ્પીકર હશે પછી ગૃહમંત્રી હશે રાજ્યના ગૃહમંત્રી હશે પછી વિરોધ પક્ષના નેતા હશે વિરોધ પક્ષના નેતા હશે આટલા સભ્યો હશે પરંતુ જો રાજ્યની અંદર વિધાન પરિષદ પણ આવેલી છે વિધાન પરિષદ વિધાન પરિષદ હશે તો વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા પણ હશે વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા જે છે એ પણ એની અંદર હશે અને જો નહીં હોય તો તો પછી કોઈ લેવા દેવા છે એ નહીં બરાબર પછી બીજી વાત કરીએ કે હાઈકોર્ટના જજ જે છે એની પણ નિમણૂક કરી શકે છે પણ એની માટે હાઈકોર્ટની મંજૂરી લેવી જરૂરી છે આમનો સમયગાળો કેટલો છે તો ત્રણ વર્ષ અથવા સિત્તેર વર્ષ ત્રણ વર્ષ અથવા સિત્તેર વર્ષ બરાબર આમની પણ રીઅપોઇન્ટમેન્ટ થઈ શકે છે રીઅપોઈન્ટમેન્ટ થઈ શકે છે પરંતુ નોકરી કર્યા પછી રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની બીજી કોઈ જગ્યાએ નોકરી કરી શકતા નથી આની નાની અંદર હ્યુમન રાઇટ કમિશનની અંદર તે એમની નિમણૂક થઈ શકે ફરીથી ફરીથી બરાબર પરંતુ બીજે ક્યાંય જઈ શકે નહીં ચલો બીજી વસ્તુ આમની નિમણૂક કોણ કરે છે એસએચઆરસી આના સભ્યો અને ચેરપર્સન કરશે બરાબર ગવર્નર એટલે કે રાજ્યપાલ એની નિમણૂક કરશે પરંતુ આમને કાઢશે કોણ તો કે આમને કાઢી શકશે રાજ્યપાલ નહીં કાઢી શકે ભલે નિમણૂક એ કરતા પણ કાઢી નહીં શકે કાઢશે રાષ્ટ્રપતિ કાઢવાનું કામ રાષ્ટ્રપતિ કરશે કઈ રીતે કાઢશે ઓલામાં જે રીતે ચલાવ્યું હતું એ જ બધી રીતે એ જ બધી રીત બરાબર કે ઇન્સ્ટોલમેન્ટ થઈ જાય કે અસ્થિર મગજના થઈ જાય કે નાદાર થઈ જાય પરંતુ માની લો કે પ્રૂવડ મિસબિહેવિયર અને ઇનકેપેસિટીમાં કરવું હશે તો વળી પાછો સુપ્રીમ કોર્ટનો રિપોર્ટ જોશે બરાબર ઓલામાં જે પ્રક્રિયા હતી એ જ બધી પ્રક્રિયા આમાં પણ અનુભવવાની છે બીજું હવે આના ફંક્શન કાર્ય શું છે તો ઓલામાં જે હતા એ જ તે કે ઇન્ક્વાયરી કરવાની જેલની મુલાકાત લેવાની બરાબર એનજીઓ સાથે કામ કરવાનું લિટરસી ફેલાવવાની એ બધું એ જ બધું કામ કરશે બરાબર વર્કિંગની વાત કરીએ તો વર્કિંગ પણ ઓલામાં જે હતું એ જ રીતની બધી વસ્તુ છે ઓકે ખ્યાલ આવ્યો ચલો હવે ચલો ઓગણીસો ત્રાણુંના એક્ટ અંતર્ગત ત્રણ વસ્તુ બનાવેલી હતી એ ત્રણ વસ્તુ તમે કહી શકશો મેં તમને શરૂઆતમાં જ લેક્ચરમાં કીધી ઓગણીસો ત્રાણુંનો હ્યુમન રાઇટ એક્ટ હતો પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ એક્ટ એના અંતર્ગત ત્રણ વસ્તુ બનાવી હતી એ ત્રણે ત્રણ વસ્તુના નામ કહી શકશો તમે ચલો હું કહી દઉં એક હતી એનએચઆરસી નેશનલ હ્યુમન રાઇટ કમિશન બીજી હતી સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન અને ત્રીજી હતી હા હ્યુમન રાઇટ્સ કોર્ટ હ્યુમન રાઇટ્સ કોર્ટ તો હ્યુમન રાઇટ્સ કોર્ટની પણ બનાવવાની વાત કરેલી હતી તો આપણે હ્યુમન રાઇટ્સ કોર્ટની વાત કરીએ એના અંતર્ગત એવું નક્કી કરવામાં આવેલું હતું કે દરેક ડિસ્ટ્રિક્ટ દરેક જિલ્લાની અંદર એક કોર્ટ હોવી જોઈએ દરેક જિલ્લાની અંદર એક કોર્ટ હોવી જોઈએ પણ આ કોર્ટ બનાવશે કોણ તો કે સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે રાજ્ય સરકાર બનાવશે રાજ્ય સરકાર બનાવશે પરંતુ રાજ્ય સરકાર બનાવશે પણ હવે આ તો કોર્ટનો મેટર છે તો કે રાજ્ય સરકાર કોર્ટ બનાવે ને પણ પહેલાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વાટાઘાટો કરવી પડશે એ જો સહમતી દર્શાવશે તો જ બની શકશે નહીં તો બનશે નહીં પણ ટૂંકમાં આખો સબ્જેક્ટ કોનો છે તો કે સ્ટેટ રાજ્યનો અને હાઈકોર્ટ સાથે વાટાઘાટો કરીએ નહીં અને બધાની અંદર એક પબ્લિક પ્રોસિક્યુટર હોવો જોઈએ પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલ હોવો જોઈએ બરાબર તો આ બધી વસ્તુ નક્કી કરેલી હતી તો આ એની અંદર આવતું હતું આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો તો અહીંયા આ આખો ટૉપિક જે છે એ પૂરો થઈ ગયો હવે આપણે આના એમ સીક્યુ જોઈએ